વિષય આસપાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર 18 હવે અમે ત્યાં જઈએ જે નવા પાઠની આજે આપણે શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જે 17મો પાઠ જોયો હતો એ કઈક આવો જ સરસ મજાનો આપણને પ્રેરણા આપતો પાઠ હતો તો આજે વિદ્યાર્થી મિત્રો આવો જ નવો પાઠ છે એ આપણે શરૂ કરવાનો છે હવે અમે ક્યાં જઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર એક સરસ મજાની તમારી સમક્ષ એક વાત રજૂ કરેલી છે જેમનું નામ છે અનુજભાઈ જો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર કોની વાત કરેલી છે તો કે મુખ્ય પાત્ર છે અનુજભાઈ વિદ્યાર્થી મિત્રો અનુજભાઈ છે એમને પોતાની જે આખી કહાની છે આપની સમક્ષ રજૂ કરેલી છે તો ચાલો જોઈએ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા જો અનુજભાઈ નામના વ્યક્તિ હતા એ પોતાની છોકરી નાનકડી એવી હતી એમનું નામ છે જીયા એની સાથે પોતે છે એ દરવાજા પાસે બેઠા હતા તેઓ કૌશલની રાહ જોતા હતા તેઓ જે છે અનુજભાઈ એ કૌશલની રાહ જોઈ રહ્યા હતા રાત થવા આવી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો જો રાત્રિનો સમય હતો એટલે કે રાત થવા આવી હતી પરંતુ હજી પણ કૌશલ ઘરે આવ્યો ન હતો બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદોરી ગામથી મુંબઈ આવ્યું હતું જો વિદ્યાર્થી મિત્રો આ અનુજભાઈના ગામનું નામ શું હતું ઓકે ગામ હતું સિંદુરી બરાબર છે અને ક્યાં શહેરમાં આવ્યા હતા તો કે શહેરનું નામ છે મુંબઈ બે જ વર્ષ પહેલા બરાબર છે પોતે જે આ અનુજભાઈ છે એ બે વર્ષ પહેલા આખા કુટુંબ સાથે આ સિંદુરીમાંથી પોતે મુંબઈ શહેરની અંદર આવે છે અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા જો અહીંયા કોને કોને જાણતા હતા તો કે એમના સંબંધી હતા એના દૂરના કુટુંબીના જે સંબંધી હતા એમને એકને જ પોતે જાણતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખે કરવાનું કામ શરૂ કર્યું હતું જો વિદ્યાર્થી મિત્રો શહેરમાં પોતે રહેવા તો આવે છે પણ શહેરની અંદર એ શું કાર્ય શરૂ કરે છે તો કે એને બીજો કોઈ વ્યવસાય આવડતો ન હતો એટલા માટે એ પોતે માછલી પકડવાની જે જાળ હોય એ જાળ જે તૂટી ગઈ હોય એ તૂટેલી જાળને પોતે પાછું રિપેરિંગ કરવાનું કાર્ય કરે છે એટલે કે રિપેર કરવાનું કાર્ય પોતે કરે છે પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા જો પરંતુ એને જે પૈસા મળતા હતા એ પૂરતા પૈસા હતા નહીં કારણ કે એમાં વધારે પ્રમાણમાં વેતન મળતું નહોતું તેઓને દવાખાના ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા જો એને કેટલા બધા પૈસા ચૂકવવાના હતા તો કે એમને દવાખાનાના પછી ખાવા પીવાના શાળાની ફી ભરવાના અને પોતાના ઘરનું ભાડું ભરવાના પૈસા છે એને ભરવા પડતા હતા તો આટલા બધા પૈસા ભરવાના હતા પણ સામે પોતે કમાણીમાં કંઈ પણ પૈસા કમાઈ શકતા નહોતા અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું જો એ જ્યાં રહેતા હતા ત્યાં એને શું કરવું પડતું હતું તો કે પાણી પણ એને શું કરવું પડતું હતું ખરીદવું એટલે કે વેચાતું લેવું પડતું હતું રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો સાંજનો સમય થઈ ગયો રાત્રિ થઈ ગઈ છતાં પણ હજી કૌશલ પોતાના ઘરે આવ્યો ન હતો જીયા બારીમાંથી પડોશના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી જો જીયા જે નાનકડી એવી છોકરી હતી એ પોતાની બારીમાંથી જે પાડોશીનું ઘર હતું એ પાડોશીની ઘરમાં જે ટીવી ચાલતી હતી એમાં આવતું હતું નૃત્ય એટલે કે ડાન્સ એ ડાન્સ પોતે જોઈ રહી હતી પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું પરંતુ જે અનુજભાઈ હતા એમને આ બારીમાંથી ટીવી જોવાનું મન હતું નહીં તે વિચારોમાં ખોવાયેલો હતો એ વિચારમાં વિચારમાં ખોવાઈ ગયેલા હતા અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે જો શહેરમાં અને ગામડાની અંદર તમે જોવા જાઓ તો ઘણી બધી વસ્તુઓ અલગ પડે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા ગામડા
એ વધારે પ્રમાણમાં વેચાતી લેવી પડતી નથી જેમ કે તમારે શાકભાજી લેવા હોય તો ખેતરમાંથી તમને મફત મળી શકે છે પાણી ભરવું હોય તો નદી અને તળાવમાંથી તમે મફતમાં ભરી શકો છો દૂધ અને છાશ લેવા હોય તો પણ તમને જે ગાય દોતા હોય એ લોકો છે એ તમને અમુક સમય સુધી છે એ ફ્રીમાં પણ આપી શકે છે કોઈ તમને ના પાડતા નથી તો વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર જીવન જીવવું છે એ સરળ છે પણ શહેરની અંદર જીવન જીવવું હોય તો તમારી પાસે પૂરતા પ્રમાણમાં પૈસાની કમાણી હોવી જોઈએ નહીતર તમે શહેરની અંદર રહી શકતા નથી તે વિચારોમાં ખોવાયેલો હતો કે અહીં કેટલી વસ્તુ અલગ છે દિવસો કામ કરવામાં જતો રહેતો પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી હતી જો અનુજભાઈને આખો દિવસ તો કામ કરવામાં જતો રહેતો હતો પરંતુ સાંજે જ્યારે પોતે સૂતા હતા ત્યારે એને જે બાળપણ વિતાવેલું હતું એનું નાનપણ જે વિતાવેલું હતું ગામડાની અંદર એની જૂની યાદો એને તાજી થાય છે કે અમે જ્યારે નાના હતા ત્યારે કેવી રીતના જીવન જીવતા હતા અને ત્યારે મોટા થઈ ગયા તો કેવું જીવન જીવવું પડે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ મોટા થશો ત્યારે તમને તમારું નાનપણ ચોક્કસ સાંભળશે ત્યારે તમને યાદ આવશે કે આના કરતા મોટું થવું એ નકામું છે આપણું નાનપણ ખૂબ જ સારું હતું વિચારો અને કહો કે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારે આવું લાગ્યું છે તો હા વિદ્યાર્થી મિત્રો માનો કે તમે શાળાએ જવા માટે તમને ઘરથી દૂર મૂકવામાં આવે એટલે કે હોસ્ટેલમાં બેસાડવામાં આવે બરાબર છે તો હોસ્ટેલે જઈને તમને તમારું ઘર ચોક્કસ મળી યાદ આવશે કારણ કે ત્યાં આપણા કોઈ ઘરના સંબંધી નહીં હોય ઘરમાં જેવા ખાવા પીવા મળતી હશે એવી બધી વસ્તુઓ નહીં હોય બરાબર છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલની અંદર યાદ આવે છે બીજું તમે ક્યારેય પ્રવાસે ગયા હોય અથવા કોઈ સગા સંબંધીના ઘરે લાંબા સમય સુધી રોકાવાના હોય એવા સમયે પણ તમને જૂની યાદો પાછી આવે છે કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો વિદ્યાર્થી મિત્રો માનો કે તમે કોઈ નવું મકાન લીધું હોય અને જૂનું મકાન છોડીને નવા મકાને તમારે રહેવા જવાનું હોય તો કઈ કઈ મુશ્કેલીઓની અવગણતા પડશે એક તો ત્યાં તમારે નવા મિત્ર બનાવવા પડશે આજુબાજુમાં કોઈ સગા કે સંબંધી કે જૂના પાડોશીઓ આપણા જાણીતા નહીં હોય ત્યાંનો એરિયો ત્યાંનો વિસ્તાર આપણો જાણીતો નહીં હોય ત્યાંની શાળા આપણને જાણીતી નહીં હોય ત્યાંના શિક્ષકો આપણને અનુકૂળ નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમે બીજી જગ્યાએ રહેવા માટે જાઓ તો અહીંયા દરેક પરિસ્થિતિને તમારે અનુકૂળ રહેવું પડે છે અને એ અનુકૂળ થવાની અંદર ઘણો બધો સમય લાગે છે અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે જો અનુજનું કુટુંબ એક સામાન્ય કુટુંબ હતું તો એને પૈસા કમાવા માટે થઈ અને પોતાને શહેરમાં આવવું પડે છે આવું અનુજને જ નહીં પણ ઘણા બધા લોકોને શહેરની અંદર પૈસા કમાવા માટે આવવું પડતું હોય છે તો હવે વિદ્યાર્થી મિત્રો અનુજ વાત કરે છે જૂના દિવસોની યાદ આવે છે અનુજને તો એ વાત કરે છે જૂના દિવસો યાદ આવે છે જૂના દિવસો યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પોતાના જે બાળપણના દિવસો છે એમને ખૂબ જ યાદ આવે છે તો એમના વિશે જોઈ લઈએ કે અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો જો જે આ અનુજભાઈ હતા તેમનો જન્મ છે એ ક્યાં થાય છે તો કે ખેડી ગામમાં આ ખેડી છે ને નામ છે હો ખેડી ગામની અંદર પોતાનો જન્મ થાય છે તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા ત્યાં લોકો છે એ ઘણા બધા વર્ષોથી પોતે ત્યાં ત્યાં ખેડી ગામમાં રહેતા હતા અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું જો અનુજના ગામની અંદર એકદમ નીરવ શાંતિ હતી પણ સાવ વાતાવરણ આવું શોકમય કે મૌન ન હતું ત્યાં તમે જોવા જાઓ ગામડાની અંદર તો નદીઓના અવાજ આવતા હોય વૃક્ષોના પાંદડાના અવાજ આવતા હોય ચારે બાજુ પક્ષીઓનો કલરવ સંભળાતો હોય બળદ ગાડા જતા હોય તો બળદના ઘૂઘરા છે ખફડતા હોય સાંજના સમયે મંદિરમાં જે આરતી થાય તો એની ઝાલર છે એ સંભળાતી હોય છે વહેલી સવારે પ્રભાતિયા ગવાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ગામડાનું જે વાતાવરણ છે એ કંઈક અલગ જ પ્રકારનું તમને જોવા મળે છે જ્યારે આવી પ્રક્રિયા શહેરમાં કોઈ પણ જગ્યાએ તમને જોવા મળતી નથી કેવી રીતના તો કે જેમ કે વહેતી નદીઓનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને
નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા અને ગીતો ગાતા તેમજ જંગલી ફળો મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા જો જેટલા ગામના લોકો રહેતા હતા એ તમામ લોકો છે એ લાકડા એકઠા કરવા માટે શું કરતા હતા તો કે જંગલમાં જતા હતા સાથે વાતો કરતા હતા ગીતો ગાતા હતા અને સાથે સાથે પોતાના જંગલી ફળો મૂળ અને સૂકા લાકડા છે એ ભેગા કરતા હતા વડીલો જોકે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા જેમ કે સાથે નૃત્ય કરવું વાંસળી અને ઢોલ વગાડવા માટીના અને વાંસના ઘડા બનાવવા પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે જો વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર જે વડીલો કામ કરતા હતા એ વડીલોને કામ કરતા કરતા એ જોઈને નાના નાના બાળકો પણ આ વડીલો જેવું કાર્ય શીખી જતા એના જેવું જ કામ કરવાનું એને પણ આવડી જતું હતું જેમ કે નૃત્ય કરવું વિદ્યાર્થી મિત્રો નાના બાળકોને કોઈ શીખવાડ્યું ન હોય પણ એ મોટાને જોવે એટલે મોટાને જોઈને પોતે પણ એના જેવો ડાન્સ કરશે પછી વાંસળી અને ઢોલક વગાડવા એ પણ મોટા વગાડતા હોય તો નાના બાળકો પણ એને જોઈને શીખે છે પછી માટી અને વાંસના ઘડા બનાવવા તો એ પણ વડીલોને જોઈને નાના બાળકો શીખે છે પક્ષીઓને ઓળખવા તો એ પણ વડીલોને બતાવે છે કે જો આ ગાય કહેવાય આને ભેંસ કહેવાય આને બકરી કહેવાય તો એ આપણે વડીલો આપણને નાનપણથી બતાવે છે ત્યારે આપણે પ્રાણીઓને ઓળખી શકીએ છીએ અને પક્ષીઓને ઓળખી શકીએ છીએ અને પક્ષીઓનો જુદો જુદો અવાજ પણ આપણને આવડી જાય છે લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા હતા જો ગામડાના લોકોને જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ હતી એ જંગલમાંથી પોતે ભેગી કરતા હતા એટલે કે એકઠી કરતા હતા કેટલીક વસ્તુઓ તે નદીની પેલે પાર મોટા નગરમાં વેચી આવતા તે પૈસાથી તેઓ મીઠું તેલ ચોખા અને ક્યારેક થોડા કપડા ખરીદતા હતા જો વિદ્યાર્થી મિત્રો જંગલમાંથી જે આ બધી વસ્તુઓ લઈ આવતા હતા આ તમામે તમામ વસ્તુ છે એ નદીની સામે પાર જે નાનકડું નગર એટલે કે શહેર આવેલું હતું આ શહેરની અંદર આ વસ્તુઓ પોતે વેચી આવતા હતા અને એના બદલામાં જે પૈસા મળતા એ પૈસામાંથી પોતે મીઠું તેલ અને ચોખા અને ક્યારેક કપડાની પણ ખરીદી કરતા હતા આમ તો તે એક ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા જો આમ તો જે આ ખેડી હતું એ એક મોટું બધું ગામ હતું પણ ત્યાંના લોકો જે રહેતા હતા એ એક ગામની જેમ નહીં પણ એક પરિવાર એક કુટુંબની જેમ રહેતા હતા એટલા માટે કહે છે કે એક ગામ નહીં પરંતુ તો કે એક મોટા પરિવારની જેમ પોતે રહેતા હતા અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા જો અનુજ નામનો જે વ્યક્તિ હતો અખેરી ગામની અંદર એમની બહેનના લગ્ન તો એને ગામના ગામમાં જ કરી દીધા હતા સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા જો જે વડીલ મેન મેન વ્યક્તિઓ હતા મોટી મોટી ઉંમરના એ લોકો એકબીજા છોકરા છોકરીઓના લગ્નના સંબંધો બાંધતા અને ગામની અંદર જો કોઈ ઝઘડો થયો હોય તો એનો નિરાકરણ કરતા હતા અનુજ હવે ખડતર યુવાન થઈ ગયો હતો અનુજ છે એકદમ પુખ્ત વયનો મોટો અને સારો એવો યુવાન વ્યક્તિ થઈ ગયો હતો તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો હતો જો અનુજ છે એ ખેતરની અંદર સખત ને સખત મહેનત કરતો હતો અને મહેનત કરીને સાથે સાથે પોતે નદીમાંથી માછલીઓ પણ પકડતો હતો તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ ફૂલ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા જો અનુજ અને તેમના મિત્ર બધા શું કરતા તો કે જે ખેતરમાંથી પકવેલો માલ હોય એ અને જે પાણીમાંથી માછલી પકડી હોય એ આ બંને જે પાક પાકેલા છે બંને પાકને પોતે બાજુના નગરની અંદર જાય અને પોતે વેચી આવતો હતો તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ પણ વગાડતો જો અનુજ છે એના સમયની અંદર એના જેવડા જે છોકરા અને છોકરીઓ હતા એમની સાથે પોતે નાચતો પણ હતો અને સાથે સાથે ઢોલ પણ વગાડતો હતો કહો કે ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા તો કે ખેડી ગામના બાળકો છે એ વડીલોને જોઈને એક તો નૃત્ય એટલે કે નાચ ગાવાનું શીખતા વાંસળી અને ઢોલક વગાડવાનું શીખતા હતા બરાબર છે વિદ્યાર્થી મિત્રો પછી
જે કામ કરતા હશે એ જોઈને તમે શીખ્યા હશો એટલા માટે આપણે કીધેલું છે કે તમે તમારા વડીલો પાસેથી માનો કે કોઈને કારખાનો હોય તો એ કારખાનાનું કામ આવડતું હોય કોઈને કરિયાણાની દુકાન હોય તો કરિયાણાની દુકાનની અંદર એને વ્યવસાય કરતા આવડતો હોય તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે તમારા વડીલો પાસેથી પણ એના જેવી જ વસ્તુઓ શીખેલા હશો અને જો ન શીખા હોય તો શીખી લેજો અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમાંની કઈ તેમને મુંબઈમાં ઉપયોગી થઈ હશે જો વિદ્યાર્થી મિત્રો જે ખેડી ગામની અંદર પોતે માછલી પકડવા માટે જાળ લઈ જતો અને જ્યારે એ તૂટી જતી ત્યારે એ જાળને પોતે શું કરતો પાછી રિપેર કરતો તો શહેરમાં આવીને પણ એમને એ વ્યવસાય ઉપયોગી થાય છે કે આવી જે માછલી પકડવાની જાળ હોય એ તૂટી જતી પોતે વ્યવસ્થિત પાછી રિપેર કરી આપતો અને એના બદલામાં પૈસા કમાતો હતો તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો ક્યાં જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પક્ષીઓ તો આપણા શહેરમાં હોય છે પણ બધા પ્રકારના પક્ષીઓ આપણા શહેરમાં હોતા નથી એટલે એમનો અવાજ કેવો કેવો છે ને તમે ક્યારે સાંભળ્યો છે તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો નકલ કરીને બતાવો ચાલો તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરો છો માનો કે ચકલી હોય તો ચકલીનો અવાજ કેવો આવે તો કે જી જી તો એ જી જી છે એટલે આપણે શું કરીએ છીએ તો કે પક્ષીનો અવાજ છે કબૂતર હોય તો ગુ ગુ તો એ એક પ્રકારનો શું છે કબૂતરનો અવાજ છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો દરરોજે દરરોજ જો તમે પક્ષીઓનો અવાજ સાંભળતા હો તો તમને એવો અવાજ પણ આવડી જાય છે તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો બરાબર છે તો તમે તમારી જાતે કરતા રહેજો તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ ક્યાં છે જે ખેડીના લોકો સાંભળતા નથી જો તમે દરરોજના સાંભળતા હોય એવા અવાજ ક્યાં ક્યાં છે માનો કે ટ્રકના અવાજ ને હોર્નના અવાજ ને ટ્રેનનો અવાજ એરોપ્લેનનો અવાજ વાહનની અંદર જે ટ્રાફિક હોય એનો અવાજ ઘોંઘાટનો અવાજ આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે આવી વસ્તુઓ સાંભળો છો પરંતુ જે ખેડી ગામના લોકો હતા એ જંગલની અંદર રહેતા હતા તો ત્યાં આવો તમને ઘોંઘાટ ભર્યો અવાજ ક્યાંય સાંભળવા મળતો ન ત્યાં તો તમને માત્ર નદીનો ખડખડાટનો અવાજ વૃક્ષોના પાંદડાના ખડખડાટનો અવાજ બરાબર છે આવા એકદમ શાંત અવાજ તમને સાંભળવા મળતા હતા તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે જો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી જગ્યાએ ગયા હોય તો ત્યાં એકદમ મૌન બેઠા હોય એકદમ શાંત બેઠા હોય તો આવી પરિસ્થિતિ તમે ક્યારે જોઈ છે તો કે હા વિદ્યાર્થી મિત્રો ક્યારે કોઈ પણ માણસને કુદરતી આપત્તિની અંદર આવીને ફસાઈ ગયો હોય તો એવો શાંત બેઠેલો હોય છે ક્યારે કોઈ વિચારની અંદર શાંત બેઠા હોય છે બરાબર છે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આપણો જીવન નિર્વાહ છે એમાં પણ ખાસ કરીને છે આ બાબત આપણે જોવી જોઈએ તો આ અનુજભાઈ છે એ પોતાનું જીવન ગુજરાન છે એ ચલાવવા માટે થાય અને ખેડી ગામ છોડી અને મુંબઈ આવ્યા હતા તો એની આપણે વાત રજૂ કરી વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધીના ટોપિક સુધી રાખીએ નેક્સ્ટ નવા વિડીયોમાં જ્યારે ફરી મળીશું ત્યારે નદીની પાર નામનો ટોપિક છે એના વિશે આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમને જેટલું હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક સારા રેટિંગે લખવાનું રહેશે અને પરીક્ષા માટેની તૈયારી સાથે સાથે કરતા રહેજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ થેન્ક યુ